હેલો હરિયન શ્રી આર કે પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનારાના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે મિત્રો તો મિત્રો આપણે યુનિટ નંબર વનની વાત કરતા હતા હાલગીની અંદર તો આજે આપણે લેક્ચર નંબર આઠની અંદર લીલની આર્થિક અગત્યતા એટલે કે આના હાનિકારક અસરો છે આપણે ઇંગ્લિશમાં કહેવા જઈએ ટૉપિક પ્રમાણે કે ઇકોનોમિક્સ ઇમ્પોર્ટન્સ ઓફ આલ્ગી હાર્મફુલ એક્સપેક્ટ કે જે આની હાનિકારક અસરો છે એના વિશે આપણે જોવાનું છે કેમ કે આપણે ઘણીવાર જોતા હશે કે અમુક જે વસ્તુ તમને લીલ ઉપયોગી પણ છે અને નુકસાનકારક પણ થતી હોય છે એટલે એના વિશે આપણે આજે જોવાનું છે કે ભાઈ લીલ આપણને કઈ રીતે હાનિકારક અસરો પહોંચાડે છે મનુષ્યને અથવા તો મનુષ્ય સિવાય જે પ્રાણીઓ છે એમના માટે અથવા તો સૃષ્ટિની અંદર વસતા બીજા પણ સજીવો છે એમને કઈ રીતે એ અસર પહોંચાડે છે હાનિકારક અસર એના વિશે આપણે જોવાનું છે તો જો મિત્રો એકવાર હું તમને વાત કરતો કે તમે અહીંયા જે વિડીયોમાં જોઈ લેશો ડિસ્પ્લેની અંદર કે તમે આવી રીતે ઘણી જગ્યાએ અમુક તળાવોની અંદર તમે ગ્રીન પાણી મતલબ જોયું હશે કે જે પાણી આખો કલર આખો ગ્રીન થઈ ગયો અથવા એની સી સપાટી છે એને કિનારાનો ભાગ ગ્રીન હોય એટલે કે જે લીલા કલર તમે નિર્ધારિત લીલ જોતા હશો તો એ રીતના તમે ઘણી જગ્યાએ પણ જોયું હશે એટલે મેં અહીંયા તમને એક બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમને ખ્યાલ આવે કે ખરેખર લીલ કઈ કઈ જગ્યાએ અને કઈ રીતે કેમ કે આપણે જે આની હાનિકારક અસરો જોવાની છે એના અંદર આ તળાવ છે જળાશયો એનો આપણે ઉલ્લેખ કરવાનો જ છે ઓકે જો મિત્રો લીલની જે હાનિકારક અસરો છે તો આપણે જોઈએ કે મિક્સોફાયસી અને ક્લેરોફાયસી વર્ગની જે લીલ જેવી કે એનાબીના છે ક્લેરોડોફોરા છે ગ્લિયોડ્રિસિકા છે નોનસ્ટોક છે નોડ્યુલારિયા છે માઇક્રોસિસ્ટિસ છે કુક્રોચ છે એસ્ટિયોલેરિયા છે પિથોફોરા છે લિવ્યુલારિયા છે સ્પાયરોગારા છે વોલવેક્સ છે વગેરે આ બધી જ મીઠા પાણીના જળાશયોમાં ખૂબ જ જથ્થાની અંદર વૃદ્ધિ પામતી હોય છે અને આ જે લીલ છે એના મૃત સુકાયાના કોહવાડથી ખૂબ જ ગંદી વાસ પેદા થાય છે આથી આવા જળાશયોને બાજુમાંથી પસાર આપણે થતા હોય એ વખતે પણ જે માણસને અરુચિ અનુભવ બહુ ખરાબ દુર્ગંધ અંદરથી આવતી હોય છે કેમ કે આ બધા જે લીલ છે બધી મોટા ભાગે જે મીઠા પાણીના જળસ્વમાં થતી હોય પણ એના જે પછી એના સૂકા જ્યારે મૃત પામે છે ત્યારે ત્યાં ત્યાં હોય છે અને એના અંદર બહુ જ ખરાબ પડતી દુર્ગંધ આવતી હોય છે મને કોઈ માણસ ત્યાંથી નીકળે તો બી એક પ્રકારની અરુચિ જેવો અનુભવ થતો હોય છે અને ત્યાંથી તેમણે તે સ્થળથી ઝડપથી પસાર થવું પડે છે અને આ લીલી જે કોષ દિવાલ ઉપર જે શ્લેષમાં આવેલું હોય છે શ્લેશ્મ બેક્ટેરિયાના ઉછેરમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે જેના લીધે પાણી અશુદ્ધ બની જતાં સ્થાનિક લોકો માટે બિનઉપયોગી થઈ જાય છે તો આપણે એક સિમ્પલ વસ્તુ એક તમને ખ્યાલ આવી ગયો હશે બીજી વસ્તુ કે ગામડાઓમાં જે તળાવ છે જેવા જળાશયોમાં પાણીના સ્ત્રોત ગણાય છે આવા જળાશયોમાં નિવાસ કરતી નીલહરિત લીલનો જથ્થો ખૂબ જ વધતા જ્યારે વાતાવરણનું તાપમાન ઊંચું જાય છે ત્યારે જળાશયમાં કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય છે આથી જળાશયનું પાણી ઝેરી બની જાય છે અને સ્થાનિક લોકો માટે ઉપયોગી રહેતું નથી અને આ પ્રકારનું પ્રદૂષિત પાણી બીજી વાત કરી કે વર્ષા ઋતુને દરમિયાન ભેજવાળી દિવાલો કે સપાટીઓ પર કેટલીક નીલહરિત લીલ જેવી કે સાયનોટીમાં ટોલિથ્રીક્સ ક્લોરોફેકોક્સ વૃદ્ધિ પામે છે અને આ લીલ મકાનની દિવાલો પર કરવામાં આવતા રંગ અને મકાનને નુકસાન પહોંચાડે છે એટલે કે આખું એનું સ્તર બનાવી દે જેના કારણે કલર તમે આપણે જે કલર હોય અથવા તો મકાનના જે પ્લાસ્ટર એના ઉપર નુકસાન પહોંચાડતું હોય છે પછી નીલહરિત લીલ જમીન પર ચારે બાજુ પુષ્કળ માત્રામાં વૃદ્ધિ પામે છે ત્યારે તે સપાટી ચીકણી અને ઘર્ષણ રહિત બને છે કેમ કે એના ઉપર શ્લેષ્મનું એક આવરણ એવું હોય છે જે એકદમ ચિકાસવાળું હોય છે જે એમના પ્રોટેક્શન માટે હોય છે પણ આપણા માટે હાનિકારક હોય છે ત્યારે તે સપાટી ચીકણી અને ઘર્ષણ રહિત બને છે આથી આવી સ્થાનાવેથી પસાર થતા ઢોર કે મનુષ્ય લપસી પડે તો વિવિધ અંગો ભાગી જવાથી ક્યારેક આજીવન અપંગતા પણ સર્જાઈ શકે છે એટલે આ રીતનું નુકસાન પણ આપણને થઈ શકે છે એના પછી જોઈએ નેક્સ્ટ તો લીલ મનુષ્ય માટે કેટલીક મુશ્કેલીઓ સર્જે છે એક્ઝામ્પલ તરીકે જે નીલહરિત લીલ છે એની કેટલીક પ્રજાતિઓ જેવી કે માઇક્રોસિસ્ટિસ એના બિના અને એક એક્રેની ઝોમેનોન જેવી ઝેરી દ્રવ્યો ઉત્પન્ન કરે છે અને આ ઝેરી દ્રવ્યોની અસરથી જલીય પ્રાણીઓ જે છે મૃત્યુ પામે છે અને ઝેરી દ્રવ્યોની અસરવાળા દલીય પ્રાણીનો મનુષ્ય દ્વારા ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે તો મનુષ્યમાં મૃત્યુ પામે અથવા વજનમાં ઘટાડો પણ થઈ શકે છે અને શરીર અશક્ત થતું થઈ જવું ગર્ભપાત થઈ જવું વગેરે ગંભીર અસરો થતી હોય છે એટલે કે આ બહુ એક વેરી હાર્મફૂટ એક્સેપ્ટ કહી શકાય બહુ જ હાનિકારક અસર આ કહી શકાય કે જેનાથી મનુષ્ય મૃત્યુ પણ પામી શકે કેમ કે અમુક જે લીલો છે એ બહુ ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરતી હોય છે એના પછી જે પાણીનો ઉપયોગ મનુષ્ય ખોરાક તરીકે કરવામાં આવે તો અમુક વાર મૃત્યુ પણ પામી શકે છે અને ઘણી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે અને લીલહરિત લીલમાં રહેલું પાઇકો નામનું રંજક દ્રવ્ય જે પ્રકાશ સંવેદી છે જ્યારે આ દ્રવ્ય ઢોરની રુધિર કે શિકાઓમાં પ્રવેશે ત્યારે તેમના શરીરમાં આંતરિક જલન એટલે કે જલન દેહ દાહ થતું હોય અને ચામડી ઉપર પોપડા પણ ખરે ખરતા હોય છે આ એક ઢોરનું થઈ શકે છે જુઓ તો લી નેક્સ્ટ જોઈએ કે લીલની પ્રજાતિઓ જેવી કે એફેનિઝોનો અને માઇક્રોસિસ્ટિસ એરિજોની સાયસી તળાવમાં ખૂબ જ વૃદ્ધિ થવાથી તેમાં નિવાસ કરતી કેપ્રિસ પર્ચ અને ગેમ્બિસિયા નામની માછલીઓને ઝેરી અસર થવાને લીધે તેમની ઝાલરો બંધ થઈ જાય છે અને માછલીઓ ગુંગળાઈને મૃત્યુ પામે છે કેમ કે જાલરો એમના શ્વસન માટે ઉપયોગી છે અને આ જે લીલના કારણે શું થતું હોય છે કે એમના ઝાલરો બંધ થઈ જાય જેના કારણે પોતે ગુંગળાઈને મૃત્યુ પામતી હોય છે એના પછી નેક્સ્ટ જો કે જો માછલીઓ ગોની ઓલેક્સ લીલનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને આવી માછલીઓ મનુષ્ય દ્વારા ખોરાક તરીકે જો ઉપયોગ કરવામાં આવે તો મનુષ્ય વિવિધ ઘાતક અસરો જે લખવો શ્વસનતંત્ર નિષ્ફળ બને અથવા માછલી કાધા પછી બેથી બાર કલાકમાં વ્યક્તિની મૃત્યુ પણ થઈ શકે છે બહુ જ ડેન્જર અસર થઈ શકે અને જે માછલી તમે માછલીનો ખોરાક તરીકે મનુષ્ય જો ઉપયોગ કરવામાં આવે તો એના પછી શું થતું હોય છે કે એ જ માછલી દ્વારા મતલબ માછલીની અંદર જે લીલનો ખોરાક તરીકે ઉપયોગ કરેલો હોય કે જે મેં તમને વાત કરી કે ગોની ઓલક્ષ એક લીલનું નામ જ છે ગોની ઓલેક્સ જે લીલ છે એનો ખોરાક તરીકે ઉપયોગ મનુષ્ય કરે તો મનુષ્ય મને ઘાતક રોકવું જોઈએ કે મતલબ શ્વસનતંત્ર નિષ્ફળ થવું લખવું અથવા તો બેથી દસ કલાકની અંદર શું જોઈએ જે તે માણસ મૃત્યુ પણ પામી શકે એટલે કે બહુ ડેન્જર અસર કરી શકે છે કારણ કે જો આપણે જે લીલની આર્થિક અગત્યની મિત્રો વાત કરીએ એના અંદર હાનિકારક અસરો બહુ જ છે કે મેં તમને વાત કરી કે વનસ્પતિ જે લીલ જે છે તો આ રીતે તને તમને બહુ જ મુશ્કેલીઓ નીવડી શકે છે માલ કે મનુષ્ય માટે અથવા તો સજીવ સૃષ્ટિની અંદર કોઈપણ જે જેના અંદર ભાગ વધતા જે બી સજીવો આવતા હોય દરેકની અંદર કંઈક ને કંઈક હાનિકારક અસરો પહોંચાડતી હોય છે પછી નેક્સ્ટ જોઈએ આપણે છેલ્લો ટોપિક કે જે બે આની હાનિકારક અસરોની અંદર કે સિફેરોસ લીલ કેટલીક જાતિઓ આવૃત બીજધારી વનસ્પતિઓ ઉપર પરોપજીવી જીવન ગુજારે છે જેવી કે સિફ્યુરસ વાયસેન્સ આંબાના વૃક્ષ પર પરોપજીવી જીવન ગુજારે છે આજ લીલ ચાના છોડમાં રેડ રોસ્ટ ઓફ ટી એટલે કે ચાના લાલ છારીનો રોગ નામનો રોગ ઉત્પન્ન કરવામાં જવાબદાર ગણવામાં આવતી હોય છે એટલાક રોગ માટે પણ પોતે અસર પહોંચાડે છે એટલે કે રોગ પણ એને જે ચાના રોગની વાત કરીએ ને આપણે કે ચાના લાલ છરીનો રોગ જે છે એને ઉત્પન્ન કરવા માટે પણ પોતાની જવાબદાર ગણવામાં આવતી હોય છે તો મિત્રો આજે આપણે વાત કરી તો દરેકે દરેકના આપણે હાનિકારક અસરો વિશે વાત કરી કે ભાઈ એક આખો ટોપિક છે તમારા જે નવ ટોપિકો જે છે એકદમ સિમ્પલ વસ્તુ છે તમે એકવાર એને વાંચશો તો બી તમને ખ્યાલ ઇઝીલી આવી જશે કે ભાઈ શું કહેવા હું માગું છું તો જે લીલની હાનિકારક અસરો હાર્મફુલ એક્સેપ્ટ ઇફેક્ટ તમે જે પણ કહી શકો છો તો એ આપણે આજે જોયા નવો નવો ટૉપિક તો હવે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે મિત્રો વાત કરવાની છે તો સીધી તમને હું આપણે જે ચાર લીલ ભણવાની છે નોનસ્ટોપ છે ઉડોગોનિયમ છે બે બેટ્રિકોસ્પર્મમ છે તો એ દરેકે દરેક જે લીલ છે એને આપણે હવે ચાલુ કરવા મતલબ આજે તમારા કોમન જે ટોપિક હતા એ અહીંયા પૂરા થતાં લાગે એ તમારા કોમન જે ટૉપિક છે એ પૂરા થશે હવે ડાયર તમારું જે લીલ જે તમારે ભણવાની છે ચારે ચાર એના વિશે આપણે એનું જે ક્લાસિફિકેશન છે એના વિશે આપણે અભ્યાસ કરીશું કારણ કે જો આગળ એકવાર તમે તમને વાત કરી કે એકવાર તમે નોટ બનાવી દેજો કે નોટમાં ખાલી ટોપિક બી લખતા રહેશું કે આ વિડીયોની અંદર કયા ટોપિક છે આ વિડીયોમાં કયા ટોપિક છે તો એ પ્રમાણે બી તમે ઇઝીલી યાદ રહી શકશે ઓકે મિત્રો તો આજના લેક્ચરની આપણે લીલના આર્થિક અગત્યતા કે હાનિકારક અસરો વિશે જોયું છે થેન્ક યુ